धोरण 12 विज्ञान प्रवाह की परीक्षा 1 जुलाई थी शुरू थशे। शिक्षण बोर्ड द्वारा लेवाती विज्ञान और सामान्य प्रवाह की आ वर्ष की वार्षिक परीक्षाओं राबेता मुजब की पद्धति आगामी 1 जुलाई योजाशे। मुख्यप्रधान विजय रूपाणी अध्यक्षस्थाने मळेली उच्चस्तरीय बैठक में आ महत्वपूर्ण निर्णय लेवायो छे। विज्ञान प्रवाह भाग 1 की 50 गुण की बहुविकल्प प्रकार की ओएमआर पद्धति थी और भाग 2 वर्णनात्मक लिखित स्वरूप की 50 गुण की परीक्षा 3 कलाक में योजाशे। बेतर परीक्षा में विद्यार्थियों माटे कोरोना की गाइडलाइन प्रमाणे परीक्षा खंड की संख्या वधाराशे। परीक्षा केन्द्रों पर सैनिटाइजर थर्मलगल सहित गाइडलाइन पालन थाय सुनिश्चित कराशे। कोई विद्यार्थी कोरोना संजोगों अथवा तो अन्य कोई अनिवार्य संजोगों में परीक्षा न आपी शके तो 25 दिवस बाद तमाम विषयों की नवेसर की परीक्षा योजाशे। दरेक वर्ग में 20 विद्यार्थियों की बैठक व्यवस्था गोठवाशे। सरकार धोरण 10 ना विद्यार्थियों ने बोर्ड की फी परत करशे। सरकारे वालीओना हित में फी परत करवानो कर्यो निर्णय। राज्यना 3.5 लाख रेग्युलर विद्यार्थियों ने आश्रे 6.47 करोड़ की फी परत थशे। तो सौराष्ट्र यूनिवर्सिटी में मास बेस्ड प्रमोशन ना परिणाम आपवानुं थयुं शुरू। जूनना अंत सुधी में बीजा और चौथा सेमेस्टर विद्यार्थियों ने परिणाम मिली जशे। कुलपति नीतिन पेथाणीए कहु कि स्नातक बीजा और चौथा सेमेस्टर विद्यार्थियों ने मेरिट बेस्ड प्रमोशन आपवामां आवशे। તાઉતે વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતોના કૃષિ પાક બાગાયત પાકને ભારે પહોંચ્યું નુકસાન। ત્યારે પાક નુકસાનને લઈને કૃષિ પ્રધાનની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી, જેમાં અસરગ્રસ્ત 9 જિલ્લાના કલેક્ટર સાંસદ ધારાસભ્યો રહ્યા હાજર। બેઠકમાં હાજર તમામ સાથે ચર્ચા કરીને સ્થિતિનો તાગ મેળવાયો। રાજ્યના મહાનગરોમાં હવે સિંગાપુર દુબઈની જેમ ગગનચુંબી ઇમારતો એટલે કે આઇકોનિક સ્ટ્રક્ચર્સના બાંધકામને પરવાનગી અપાશે। સરકારે આઇકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચર નિર્માણના જાહેરનામાને આખરી મંજૂરી આપી દીધી છે। આ મંજૂરી બાદ હવે રાજ્યમાં હાઈરાઇઝ ઇમારતોનું નિર્માણ કાર્ય સરળતાથી થઈ શકશે। રાજ્યમાં 70થી વધુ માળના આભને આમતા આઇકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ થઈ શકશે। રાજ્ય સરકારે 9 નગરપાલિકાઓની અંદર આધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર કર્યા। નિર્ણય મુજબ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ અને મહુધામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની જશે, તો બાયડ, પાટડી, સોજિત્રા, વલ્લભ વિદ્યાનગર અને સિદ્ધપુરમાં પણ આ પ્લાન્ટ કાર્યરત થશે। ભરૂચની કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ કેસમાં તપાસ તેજ। તપાસપંચ સમિતિના નિવૃત્ત જસ્ટિસ ડીએ મહેતા હોસ્પિટલની મુલાકાતે, સાથે નિવૃત્ત જસ્ટિસ ડીએ મહેતા પણ નિરીક્ષણ અર્થે હોસ્પિટલ પહોંચ્યા। રાજ્યમાં આગામી 3 દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રહેશે અસર, જેને કારણે રાજ્યભરમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી।